નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડાએ દિશા ન બદલતા તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બસ હવે ગણતરીના જ કલાકોમાં આ મહાવિનાશક વાવાઝોડું દરિયાકિનારે ત્રાટકવાનું છે. ગુજરાતના દરિયાકિનારે આ આફત આવવાના બસ હવે કલાકો જ બાકી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ જે આ વાવાઝોડું છે તેનો ખતરો જ્યાં રાજ્ય પર એક તરફ તોળાઈ રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, તંત્ર એલર્ટ બની ગયું છે, ત્યારે આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર એવી આગાહી કરી છે કે જેને લોકોના શ્વાસ કરી દીધા છે અંદર. જી હા, રિપોર્ટ પર નજર કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બિપરજોય વાવાઝોડું આવતીકાલ સુધીમાં લેન્ડફોલ થશે તેમજ પવનની ગતિ ખૂબ જ વધુ રહેશે. અંબાલાલ પટેલની આગાહી દર્શક મિત્રો જો સાચી ઠરશે તો આપ પણ સાંભળીને ચોંકાઈ જશો કે ઘેટા બકરા ઉડી જાય ને એટલો ભયંકર ફૂંકાશે પવન. શું છે આ મામલે અંબાલાલ પટેલની આગાહી, વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. અંબાલાલ પટેલે કઈ આગાહી કરી છે તો દર્શક મિત્રો, કચ્છના જખૌ પોર્ટ નજીક ગુરુવારે સાંજે ત્રાટકવાનું છે મહાવિનાશક વાવાઝોડું બિપરજોય અને આ વાવાઝોડું ટકરાયા બાદ કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રિપોર્ટ એવા સામે આવ્યા છે અંબાલાલ પટેલ દ્વારા એવી આગાહી કરાઈ છે કે આ દરમિયાન કાચા અને પતરાવાળા મકાનોને અસર થઈ શકે છે. માલધારીઓને પોતાના પશુઓને યોગ્ય જગ્યા પર રાખવાની સલાહ આપવામાં આવી છે અને જો આમ કરવામાં નહીં આવે તો ઘેટા બકરા પણ ફંગોળાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતનો દરિયો પણ ગુંગવશે અને ભારે મોજા ઉછળશે. તારીખ 15, 16, 17 તારીખમાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. આ ચક્રવાત ટકરાશે ત્યારે 125-135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે જ કચ્છ તેમજ આસપાસના જે વિસ્તારો છે અહીં ભારે વરસાદની પણ સંભાવના છે. કચ્છ, જામનગર, દ્વારકા, મોરબીમાં ભારે વરસાદ વરસી શકે છે તો પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડવાની સંભાવના છે. દર્શક મિત્રો, અંબાલાલ પટેલનું એમ કહેવું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. એટલું જ નહીં, ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 55-60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે, જેમાં કાચા અને પતરાવાળા મકાનોને પણ અસર થશે. માલધારીઓને પોતાના પશુઓને યોગ્ય જગ્યા પર રાખવાની સલાહ આપવામાં આવી છે એવા રિપોર્ટ છે. અંબાલાલ પટેલનું એમ કહેવું છે કે વાવાઝોડું એટલું ઘાતક હશે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સર્જાશે પૂરની પરિસ્થિતિ. ભારે વરસાદ ગુજરાત તથા પાડોશી રાજ્યમાં થવાની આગાહી કરીને દેશના અડધા ભાગોમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જ્યારે વાવાઝોડું નજીક આવશે ત્યારે તેનું ઉગ્ર સ્વરૂપ જોવા મળશે. દર્શક મિત્રો, આ વાવાઝોડું જે જગ્યા પર રહેશે ત્યાં 15, 16 અને 17 તારીખ દરમિયાન ભારે પવન જોવા મળશે, જેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ જોવા મળશે તેમ તેમનું કહેવું છે. અંબાલાલ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું હોવાના અહેવાલ છે કે બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટી રહેશે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ધૂળના તોફાનો સાથે કડાકા ભડાકા આંધી સાથે વરસાદ વરસી શકે છે. વાત કરીએ તો આ વાવાઝોડું જે જગ્યા પર રહેશે ત્યાં તારીખ 15, 16 અને 17 તારીખ દરમિયાન જોવા મળશે ભારે પવન, જેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ જોવા મળશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટી રહેશે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ધૂળના તોફાનો સાથે કડાકા ભડાકા આંધી સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યના પશ્ચિમ કાંઠા પર વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે, તેમજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે. સાથે જ બિપરજોયને ચક્રવાત પર હવામાન નિષ્ણાંત દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે આ વાવાઝોડાની અસર માત્ર કચ્છ જ નહીં, રાજસ્થાન અને યુપી સુધી આ અસર જોવા મળશે. લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જશે. 150-160 કિલોમીટરની ઝડપે વાવાઝોડાના પવન ફૂંકાવાની શક્યતા છે. ચારે બાજુ આ વાવાઝોડું કાળો કેર વર્તાવશે તેમ અંબાલાલ પટેલે આ ચિંતાજનક આગાહી કરી છે, જેને લોકોને ડરાવ્યા છે. દરમિયાન દર્શક મિત્રો, આપને ત્યાં કેવો માહોલ છે, કેવો વરસાદ છે, વાવાઝોડાની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.